જય હિન્દ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિશન જીપીએસસીમાં. ઓકે, કેન્દ્ર સરકારની ડાયરેક્ટ જો તમારે જોબ લેવી હોય, જો તમે ફક્ત 12 પાસ કરેલું છે ને, તો તમે કેન્દ્ર સરકારની જો જોબ જોતી હોય તો આ વિડીયો જરૂરથી જોજો. આ વિડીયોની અંદર જે સીએચએસએલ છે, સીએચએસએલ દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવી છે. લગભગ 6 થી 7 હજાર પોસ્ટ એની અંદર આવશે. ઓકે, તો એ પોસ્ટની અંદર શું એક્ઝામ હશે, કેટલી એજ લિમિટ હશે, શું ક્વોલિફિકેશન જોઈએ છીએ. ક્વોલિફિકેશન તો બેઝિકલી બે ટાઈપના ક્વોલિફિકેશન છે. બંને ટાઈપના ક્વોલિફિકેશન વિશે વાત કરશું, જેની અંદર 12 પાસ વાળા છે. બંને ક્વોલિફિકેશન, મિનિમમ ક્વોલિફિકેશન તમારું 12 પાસ હોવું જરૂરી છે. ઓકે, ટોટલી ઇન્ફોર્મેશન આપણે આ વિડીયોની અંદર જોશું. તો ચલો, વિડીયોને ચાલુ કરતાં પહેલાં તમે બેલ આઇકોનને ઓન કરો અને નોટિફિકેશન બેલ ને પ્રેસ કરો, જેથી તમને અમારા દ્વારા અપલોડ કરવામાં આવી રહ્યા જ્ઞાનવર્ધક વિડીયોનો તમે પણ લાભ ઉઠાવી શકો. ઓકે, તો આ એક્ઝામ છે, એક્ઝામને શું કહેવામાં આવે છે, અને સીએચએસએલ એટલે કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામિનેશન 10+2 2018 એક્ઝામ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને એ ક્યાં સુધી ભરવામાં આવે છે, 5/4/2018 સુધી એના ફોર્મ લાસ્ટમાં ભરવામાં આવે છે, એટલે ચોથા મહિનાની 5મી તારીખ સુધી. ઓકે, સાંજે 5 વાગ્યા સુધી એના ઓનલાઈન ફોર્મ ભરવાના છે. ઓકે, તો આની અંદર વાત કરી લઈએ શું શું પોસ્ટ હશે. તો આની અંદર પોસ્ટ હશે જુનિયર ક્લાર્કની, સેક્રેટરીએટની, ઓકે, પોસ્ટલ આસિસ્ટન્ટની, સોર્ટિંગ આસિસ્ટન્ટની, એ વગેરે પોસ્ટ આપવામાં આવે છે. ઓકે, અને આ એનો કંઈક 1900નું પે સ્કેલ હશે. ઓકે, ડાયરેક્ટ તમને 1900ના પે સ્કેલ મળશે. ઓકે, તમે જો એલડીસીની અંદર લાગશો, એ સિવાય પોસ્ટલ આસિસ્ટન્ટની અંદર 2400નું છે. ઓકે, અહીંયા 2400નો છે, આ બધા 2400ના છે. ઓકે, એટલે 2400+1900 બંને પેરિયડવાળી આની અંદર વેકેન્સી નીકળવામાં આવશે. કેટલી નીકળશે એ આયોગ દ્વારા કહેવામાં આવશે. ઓકે, ડ્યુ કોર્સની અંદર. એ સિવાય આપણે વાત કરીએ તો એજ લિમિટની વાત કરી લઈએ, તો એજ લિમિટ કેટલી હોવી જોઈએ, 18 થી 27 વર્ષ હોવી જોઈએ. 1/8/2019 સુધી એના 27 વર્ષ થયા હોવા જોઈએ, અને 2/8/1992 થી લઈ 1/8/2001 સુધી જો તમે જન્મેલા હોય તો તમે આની અંદર ભરતીની અંદર તમે ફોર્મ ભરી શકો છો. એ સિવાય મહત્ત્વની વસ્તુ એ છે કે આની અંદર જે કેન્દ્ર સરકારની જે એજ લિમિટ છે, એ એજ લિમિટ પણ આપવામાં આવે છે. ઓકે, તમે જો એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુએસમાં જો તમે આવતા હોય તો તમે એજ લિમિટનો પણ લાભ લઈ શકો છો. ઓકે, અને ઉપલી જે વયમર્યાદા છે એ વયમર્યાદાની અંદર છૂટછાટ મેળવી શકો છો. ઓકે, તો એ જે તમે કેટેગરીમાં આવો તો એ કેટેગરીમાં જોઈ લો કે કેટલી વયમર્યાદા મળે છે, એની અંદર તમે આવો છો કે નથી આવતા. ઓકે, એ દરેક વસ્તુ ઇન્ફોર્મેશન મેળવી લો. આ જે પીડીએફ છે, પીડીએફને પણ હું શેર કરીશ અમારા ટેલિગ્રામ ચેનલની અંદર. ઓકે, અને ટેલિગ્રામ ચેનલમાં જો તમે જોડાયેલા હોય તો ઠીક છો, અને ના જોડાયેલા હોય તો તમે ડિસ્ક્રિપ્શન લિંકમાંથી તમે એને જોડાઈ શકશો. કઈ રીતે ઓનલાઈન કરવાનું છે, એ ઓનલાઈન કરવા માટેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર આપીશ, તો એના દ્વારા પણ તમે જોઈ શકશો. ઓકે, તો આની અંદર ક્વોલિફિકેશન શું છે, તો ક્વોલિફિકેશન આની અંદર કંઈ ખાસ નથી. ઓકે, જો 12મું એક તો એલડીસી, જેએસએ, પીએએસએ અને ડીઈઓ, ઓકે, એ જે પોસ્ટ છે એ પોસ્ટ માટે કઈ એ પોસ્ટ માટે ફક્ત 12 પાસ હોવું જરૂરી છે, રેકોગ્નાઇઝ્ડ બોર્ડ દ્વારા અથવા યુનિવર્સિટી દ્વારા. બસ, જે આ જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની કેટલીક પોસ્ટ છે એની અંદર, તો એના માટે 12th પાસ તો હોવું જોઈએ. 12th પાસની સાથે સાથે તમારો સાયન્સ સ્ટ્રીમની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટ હોવો જોઈએ. ઓકે, ઓકે, જો તમારે મેથેમેટિક્સ ના હોય તો તમે આ એલડીસી માટે ઇલિજિબલ થઈ જાઓ, અને મેથેમેટિક્સ હશે તો આના માટે ઇલિજિબલ થઈ જશો. ઓકે, કંટ્રોલર જનરલવાળા ડિપાર્ટમેન્ટ્સ માટે. ઓકે, બાકી આની અંદર કંઈ ખાસ એટલું બધું છે નહીં. અને એપ્લાય કરવા માટે આ જે લિંક છે તમને લિંક શેર કરી દઈશ. 100 રૂપિયાની ફક્ત ફી ભરવાની છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડથી તમે એક્ઝામ ક્યાં ક્યાં લેવાશે, તો આપણે ગુજરાત રિજનની વાત કરીએ તો ગુજરાત રિજનની અંદર આપણે અમદાવાદમાં, આણંદમાં, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, એ લગભગ દરેક મોટા શહેરોની અંદર છે, જ્યાં આગળ આપણું ગુજરાત કવર થઈ જશે. ફક્ત ભુજ નથી આપ્યું એટલે કચ્છના વિદ્યાર્થીઓને થોડી ઘણી તકલીફ પડશે, અને લોકોને રાજકોટ આવવું પડશે. ઓકે, એક્ઝામ કઈ રીતે હશે, તો એક્ઝામ 3 પેટર્નની હશે. ઓકે, 3 ટાયરની અંદર એક્ઝામ લેવાશે. ફર્સ્ટ એક્ઝામની અંદર કોમ્પ્યુટરમાંથી સબ્જેક્ટ, કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન લેવાશે. ડાયરેક્ટ કોમ્પ્યુટર ઉપર તમારે એક્ઝામ આપવાની હશે. ઓકે, તો એની અંદર આપ 2500 માર્કનું પેપર હશે. 25 25 25. ઓકે, એક પ્રશ્ન 2 માર્કનું હશે, એટલે 200 માર્ક લગભગ કંઈક એક્ઝામિનેશન હશે. અને જેની અંદર તમારું ઇંગ્લિશ, જનરલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, જનરલ અવેરનેસ, આ બધા સબ્જેક્ટની અંદર તમારે થોડી ઘણી આવડતું હશે. એક્ઝામ કેટલી બધી ટફ નથી હોતી, 12મા લેવલની જ એક્ઝામ હોય છે, એટલે લગભગ કોઈ વાંધો નહીં આવે તમને. ઓકે,
નેગેટિવ માર્કિંગ પણ હોય છે, એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે. તો કઈ સિલેબસ શું છે, સિલેબસની અંદર પણ આપેલું છે કે ઇંગ્લિશની અંદર શું પૂછાશે, જનરલ ઇન્ટેલિજન્સની અંદર શું પૂછાશે, ટોટલી સિલેબસ પણ આની અંદર આપેલો છે. ઓકે, બાકી જે ટાયર ટુની એક્ઝામ છે, ટાયર ટુની એક્ઝામ શું છે, મતલબ એસે ટાઈપની એક્ઝામ હશે. ઓકે, તો એની અંદર એસે લખવાનું હશે 200-250 માર્કની અંદર. તો એક્ઝામ એ પણ એટલી બધી ટફ નથી આઈ થિંક. બાકી ચલો, તમારા મિત્રો સાથે પણ તમે શેર કરો. ઓકે, અને દરેકને જણાવો, હું ઈચ્છીશ કે એઝ એ ગુજરાતી એની અંદર વધારે વધારેથી વધારે કેન્ડિડેટ ગુજરાતના લાગે. ઓકે, એટલે ક્યાંક કોઈ ગવર્મેન્ટ ઓફિસના કોઈનું કામ પડતું હોય, સેન્ટ્રલ ઓફિસના કોઈનું કામ પડે, તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મદદરૂપ થઈ શકો એવી ઈચ્છાથી આ વિડીયોને શેર કરવામાં આવ્યો છે. ચલો, ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.